મિત્રો નમસ્કાર. માણસની જાત છે ભાઈ, એટલે અનુભવ વગર કંઈ શીખે નહીં. આપણો સ્વભાવ જ એવો છે કે આપણે લપડાક ખાઈએ ને પછી જ આપણે બોધપાઠ ભણીએ છીએ. સિદ્ધાંતોમાં અથવા કોઈની સલાહથી આપણે માનતા નથી. આજે આપણો જે અનુભવ થઈ રહ્યો છે પ્રકૃતિની સામે, માનવી અસ્તિત્વ લાચાર થઈ ગયું છે, માનવી શક્તિઓ, માનવી વિજ્ઞાન અત્યારે એઠા મૂકી દીધા, એવી સ્થિતિએ, એવી કરાર ઉપર આપણે આવીને અત્યારે ઊભા છીએ. પ્રકૃતિ આપણને જીવન આપે છે, પ્રકૃતિ સાથે આપણો ગાઢ સંબંધ પણ છે, આપણે પ્રકૃતિમાંથી આવેલા છીએ. પ્રકૃતિ આપણને જીવન આપેલું છે, શીખવાડેલું છે, આપણું અસ્તિત્વ પ્રકૃતિમાં પોષાયું છે, પ્રકૃતિમાં મોટું થયું છે. માનવ જાતનું બાળપણ જોઈએ ને, આદિકાળનો માણસ જે માનવ જાતનું બાળપણ કહેવાય, આપણે પ્રકૃતિ સાથે બહુ રહ્યા છે, પ્રગાઢ નાતો છે આપણો પ્રકૃતિ સાથેનું. આપણું સગપણ છે, બહુ જૂનું જૂનું સગપણ છે એને. એટલે તો આપણે ખંડિત થયેલા, આપણે નવપલવિત થઈ જઈએ છીએ પ્રકૃતિ પાસે બેસીએ તો. આપણને એમ લાગે ને કે હવે સારું જીવવામાંથી રસ ઉડી ગયો છે. ડેવિડ થોરો, હેનરી થોરા જેવા એમ કહે છે, પ્રકૃતિ પાસે બેસજો, ચરતા બળદને જોજો, ચરતા પશુઓને જોજો, તમારા ખેતરની ક્યારીઓ નીંદજો, ભૂખ્યા તરસ્યા છોડને પાણી પાજો. એટલે ખંડિત થયેલું હૃદય તમારું નવપલવિત થઈ જશે, નવસર્જિત થઈ જશે. આ પ્રકૃતિમાં તાકાત છે, પ્રકૃતિ પાસે નિર્દોષતા છે. આપણે જે પણ, આપણી અંદર જે પણ સર્જન કે સંસ્કૃતિ આપણામાં આવી છે, એ બધી જ આપણે પ્રકૃતિ પાસેથી શીખ્યા છીએ. પ્રકૃતિએ આપણને મોટા કર્યા છે, પ્રકૃતિએ આપણને પોષણ આપ્યું છે, હૂંફ આપી છે, પ્રકૃતિએ આપણી આંગળી પકડી છે. એટલે જુઓ, અંતે આપણે પ્રકૃતિમાંથી આવેલા છીએ અને પાછા આપણે પ્રકૃતિમાં જ જવાના છીએ. નૃશાસ્ત્રનો ઇતિહાસ વાંચો ને, માનવ જાતનો ઇતિહાસ, તો તમને ખબર પડે કે માણસ એ પ્રકૃતિ વગર જીવી નથી શકતો. અને માણસ જ્યારે પ્રકૃતિ વગર જીવવાનો પ્રયત્ન કરે છે ત્યારે માણસ અનેક વ્યાધિઓ આધિઓનો ભોગ બને છે, માનસિક તકલીફનો ભોગ બની જાય છે. પ્રકૃતિ આપણને તંદુરસ્તી આપે, પ્રકૃતિ આપણને આરોગ્ય આપે, પ્રકૃતિ આપણને નિરોગીતા આપે છે. આપણે પ્રકૃતિમાંથી આવ્યા છીએ અને પાછા પ્રકૃતિમાં જવાના છીએ. આપણો માનવજાતનો વિકાસ કેવી રીતનો છે ખબર? ઊંધા યુ આકારનો છે, આમ ઊંધો યુ યુ. અહીંથી આપણે શરૂઆત કરી, આપણે ઉપર ગયા, ઉપર આપણે પેરેલલ ચાલ્યા અને પાછા અહીંથી જ્યાંથી શરૂઆત કરી હતી એને પેરેલલ અહીંયા આવી ગયા. હું આજે તમને જરાક તર્ક દ્વારા સમજાવીશ કે આપણે કેવી રીતના પ્રકૃતિમાંથી આવ્યા છીએ, પાછા કેવી રીતના પ્રકૃતિમાં પાછા જઈશું. આપણે પ્રકૃતિમાંથી આવ્યા છીએ એ તો આપણને ખબર છે, પણ હવે પાછા પ્રકૃતિમાં કેવી રીતના જઈએ, તો એમાં મને એવું લાગે છે કે ત્રણ કારણો જવાબદાર હોઈ શકે. ખૂબ વિચારતો હતો આજે બેઠો બેઠો, ત્રણ કારણો એવા છે કે જે આપણને ફરીથી પ્રકૃતિમાં જવા માટે મજબૂર કરી દેશે, વિવશ કરી દેશે. આપણી પાસે કોઈ રસ્તો જ નહીં. આ ત્રણ રસ્તા એટલે એક યુદ્ધ, બીજો રોગ, અને ત્રીજું આપણી જે માનવ સ્વભાવની જે શ્રદ્ધા છે, જે હૃદય છે, અને માનવી જીવનનો સહવાસ છે. એ સહવાસ જ્યારે ડૂકી જશે અને માણસ ભાવ શૂન્ય થઈ જશે ત્યારે જેમ રોગથી માણસ મજબૂર થઈને પ્રકૃતિમાં જશે, એમ માણસ ભાવથી શુષ્ક થઈ, ભાવ શૂન્ય થયેલો માણસ ફરીથી પ્રકૃતિને જ શોધશે. છૂટકો જ નથી, જીવવો છે તો પ્રકૃતિ પાસે જ જવું પડશે. ત્રણેય વાત હું અલગ અલગ રીતે કરું, થોડોક ભલે વિડીયો લાંબો થાય, સાંભળજો. પહેલું લઈએ યુદ્ધ. તો અત્યારે વિશ્વને તમે જુઓ, વિશ્વના જે માધાંતાઓ દેશ છે એ જુઓ, કેટલા પરમાણુ બોમ્બ છે? 15-16 હજાર પરમાણુ બોમ્બ અત્યારે વિશ્વ પાસે છે. પાકિસ્તાન જેવા દેશ પાસે પણ પરમાણુ બોમ્બ છે, 40-40, 45-45 બોમ્બ, જેને આપણે આતંકવાદી દેશ કહીએ છીએ એવા દેશની પાસે છે. ઈરાક પાસે છે, અમેરિકા પાસે છે, ફ્રાન્સ પાસે છે, સ્પેન પાસે છે, રશિયા પાસે છે, ચીન પાસે છે, બધા પાસે અત્યારે
એટમ બોમ્બ છે. એટમ બોમ્બ એટલે અણુબોમ્બ, એટલે અણુબોમ્બ એટલે એક અણુબોમ્બ આખા વિશ્વને ખલાસ કરી દે, વિશ્વનો કચર ગાણ કરી દે. આવા એટમ બોમ્બ એક એક દેશ પાસે 100-100, 200-200, 500-500 હજારોની સંખ્યામાં છે અમેરિકા જેવા દેશ પાસે. હવે તરત બીજો એ વિચાર કરું છું કે અત્યારે ઓછામાં ઓછી દુનિયામાં 16 સરહદો એવી છે કે જે પેલેસ્ટાઇન, ઇઝરાયલ, ઇરાક, અમેરિકા, અફઘાનિસ્તાન, અમેરિકા, ભારત, પાકિસ્તાન, ચીન, તાઇવાન, આવી કેટલી સરહદો છે કે જે સરહદો ઉપર ભારેલો અગ્નિ છે. એક વખત કોઈએ આડોડાઈ કરી, અવડચંડાઈ કરી અને જો દુનિયા બીજા વિશ્વયુદ્ધની જેમ બે ભાગમાં વેચાઈ જાય, ત્યારે જેમ ફટાકડાની ફેક્ટરી ફૂટે ધણધણી જાય એવી રીતનું આ પૃથ્વી સળગી જાય એટલા પરમાણુ બોમ્બ છે. આપણે કેમ તો પરમાણુ બોમ્બનો ઉપયોગ નથી કરતા? કેટલી સરહદો તો છે જ, લડતી ઝઘડતી છે જ, છતાંય એટલા માટે કે આપણને પોલીસનો ડર છે, એટલે આપણે જેમ નીતિમાન છીએ, નીતિમાન તો નથી પણ પોલીસનો ડર છે, ઇન્ડિયન પિનલ કોડ છે, એટલે આપણે હાલતા હાલતા કોઈ દુકાનમાંથી આપણે મીઠાઈ ખાવી હોય તો લૂંટી નથી લેતા. એની જેમ હું પરમાણુ બોમ્બનો ઉપયોગ કરીશ તો તારી પાસે પરમાણુ બોમ્બ છે, તું મારી ઉપર ઉપયોગ કરીશ. એટલે ડરના કારણે, સમજદારીથી નહીં, ડરના કારણે આપણે એનો ઉપયોગ નથી કરતા. દેશની કેટલીક નીતિઓ ઘડાયેલી છે વિશ્વ, આંતરરાષ્ટ્રીય, યુનેસ્કોની, કે જેના કારણે આપણે પરમાણુનો બહુ ઉપયોગ ગમે ત્યારે નથી કરી શકતા. પણ નથી કરી શકતા એટલે આપણે ડાયા નથી. સદ્દામ હુસેન જેવો કોઈ માણસ કે મારે જીવવું નથી, જીવવાય નથી દેવા, આવા માણસો ક્યારેક જો કોઈ ભૂલ કરી બેસે તો વિશ્વની હાલત કેવી થાય? એક વાંદરાના હાથમાં મોતીની માળા હોય તો શું કરે એ? એક કોઈ ગાંડો માણસ, પાગલ માણસ, લાદેન જેવો માણસ કે કોઈ પણ માણસ જ્યારે સ્વર્મુક્તિયાર થઈ જાય અને એમ કે બાહું ચડાવીને કે આવી જાઓ સામે અને પરમાણુ બોમ્બનો ઉપયોગ કરશે ત્યારે બીજો દેશ હશે, એ શું નહીં કરે પરમાણુ બોમ્બનો ઉપયોગ? અને પરમાણુ બોમ્બના ઉપયોગો સામસામા થશે તો વિશ્વના બે ભાગમાં વિશ્વ વેચાઈ જશે. મારે કોને સહકાર આપવો? આજે જ આપણને ખબર છે પેલેસ્ટાઇન અને ભારતનો જે પ્રશ્ન ચાલે છે તો ભારત દ્વિધામાં છે, કોના પડખે આવવું, કોનું સારું બોલવું, કોનું ખરાબ બોલવું. બીજા વિશ્વયુદ્ધની અંદર શું હતું? બે મિત્ર રાષ્ટ્રો વેચાઈ ગયા હતા, એક મિત્ર રાષ્ટ્ર સાથે ગયા હતા, ઇંગ્લેન્ડની સાથે, એને મિત્ર રાષ્ટ્ર કહેતા હતા, અને એક જાપાન છે, જર્મની છે, એવું એક રાષ્ટ્ર હતું, એક પક્ષ એવો હતો અને એની લડાઈ ચાલી હતી. હવે જો આવી લડાઈ થાય તો એ લડાઈ કેવી હોય? કલ્પના કરો જરાક તમે. આ પહેલું વિશ્વયુદ્ધ નથી જેમાં હજારો માણસો મૃત્યુ પામ્યા હતા, આ બીજું વિશ્વયુદ્ધ નથી જેમાં સેંકડો લાખો માણસો મૃત્યુ પામ્યા હતા અને પરમાણુ બોમ્બનો પણ નાગાસાકીને હિરોશિમામાં ઉપયોગ થયો હતો. આ ત્રીજું વિશ્વયુદ્ધ છે અને ઘણા લાંબા સમય પછી થાય છે. ત્યારે ઇન્ટરનેટ નહોતું, મોબાઈલ નહોતા, આટલી આધુનિકતા નહોતી, આટલું વિજ્ઞાન વિકસિત નહોતું. એ સમયના યુદ્ધ એવા ભયંકર હોય તો આ યુદ્ધ કેવું હશે? કેવું ભયાનક યુદ્ધ હોય એ કલ્પના કરો તમે. એક કલ્પના હું કરું કે ત્રીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે, આવા સમયે એક ફ્લેટની અંદર એક પરિવાર જીવે છે, બોમ્બે જેવો મેગા સિટી, મેટ્રો સિટીની અંદર. કલ્પના કરો, યુદ્ધની અંદર જુઓ નિશાન કોણ બને છે? મેગા સિટી, મેટ્રો સિટી, મોટા સિટી, જાહેર જ્યાં લોકો હોય છે, એ જ્યાં દીવા હોય, જ્યાં પ્રકાશ હોય, જ્યાં વીજળી હોય, સેટેલાઇટ ઉપરથી આવા જે કેન્દ્રો છે એને નિશાન બનાવવામાં આવે છે. ત્યારે એ એક ફ્લેટની અંદર જીવતો પરિવાર, એની કલ્પના કરો, ત્રીજું વિશ્વયુદ્ધ ચાલે છે, એ માણસ વિચારે છે કે હવે મારે જીવવું છે, મારે જીવવું છે અને હું જીવી શકું એમ નથી. એને એમ હતું અત્યાર સુધી
કે હું પૈસા હોય એટલે બધું જ હોય, પણ એને અત્યારે ખબર પડી છે કે પૈસાથી ફક્ત જીવી શકાતું નથી. આ સમયે માણસ ક્યાં જશે, કોને ગોતશે? એના વૃદ્ધ માતા પિતાને ઘરની અંદર જુએ છે, એના બાળકને જુએ છે, એની પત્નીને જુએ છે, એનું ભાવ જીવન અંદરથી ઉભરી આવ્યું છે, અસ્તિત્વની લડાઈ ચાલી રહી છે. ત્યારે એક તોતૈંગ અવાજ આવે છે, એ દરવાજાની બારી ખોલીને જુએ છે આગળ. તો ગઈકાલ સુધી, હમણાં સુધી જે આગળ એનો ફ્લેટ હતો, રમતું હસતું જીવન જ્યાં ખીલતું હતું, પાંગરતું હતું, એ ફ્લેટ ઉપર એક મિસાઇલ આવીને પડી છે. યુદ્ધનો સમય છે. એ મિસાઇલ એટલે એ ફ્લેટને જમીન દોસ્ત કરી નાખ્યો છે. થોડીક ધૂળની ડમરી ઉડે છે, થોડો કિકિયાટો થાય છે, અને સ્તબ્ધતા, શાંતિ. એ સમયે માણસ શું કરશે? એના બાળકને જોશે, એના બાળકને હૈયે આમ ખેંચીને ઝૂંટવીને એના છાતીએ ચીપી દેશે. એ સમયે બીજો એક ધડાકો થશે. તરત જ એ પાછળ પછવાડે જુએ છે, ત્યાં એક ફ્લેટની એવી જ હાલત થઈ છે. મિત્રો, આ માણસ જીવવા માટે, જીવન માટે ઝંખતો માણસ ક્યાં જશે? જ્યાં યુદ્ધનું નિશાન નથી, એવું કુદરત જ્યાં માનવ વસ્તી નથી. જો આવો બચી જશે માણસ, તો આ એ જગ્યાએ ભાગશે, ત્યાં જશે જીવન જીવવા, કે જ્યાં મિસાઇલ એ તરફ આવે એમ નથી. અને ત્યાં ગયા પછી માણસ પાસે કોઈ આધુનિકતા નહીં હોય, કુદરતનો ખોળો હશે, ઉગતો સૂર્ય સીધો દેખાશે, આથમતો સૂર્ય હશે, જીવ જંતુ અને રાની પ્રાણીઓની વચ્ચે જીવશે, જંગલમાં જીવશે. ત્યારે એનું અંદરનું ચૈતન્ય, એનું સ્પિરિટ ધીમે ધીમે ઊભું થશે, ખબર પડશે, અસ્તિત્વનો અહેસાસ થશે, પ્રકૃતિનો પ્રેમ સમજાશે એમને. જે માણસ આજ સુધી ફુવાળું જીવન જીવતો હતો, આધુનિક જીવન જીવતો હતો, એ માણસને ખબર પડે, ઓહો, જીવન તો અહીંયા છે, ધીસ ઇઝ લાઈફ. એ પ્રકૃતિનો પ્રેમી થશે, અને એ જંગલમાંથી આવેલો માણસ ફરીથી જંગલમાં જીવવાનું શીખી જશે. આપણને એમ થાય કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થાય, લાગે આપણને ત્રીજું વિશ્વયુદ્ધ હવે થોડું થાય. પેલા માણસ કોણે કીધું ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થાય? કેમ નહીં થાય? મારી પાસે એનો તર્ક છે. પહેલું વિશ્વયુદ્ધ તો માનીએ કે ભૂલથી થઈ ગયું હતું, અને બીજા વિશ્વયુદ્ધમાં આવું નહોતું. ઓસ્ટ્રિયા અને જર્મનીની જે ભૂલ હતી, અને એના કારણે બીજા વિશ્વયુદ્ધનો જે અંત આવ્યો છે, બહુ કરુણ અંત આવ્યો. પછી જર્મનીની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી, જર્મની હારી ગયું, હિટલર મરી ગયો. પહેલું વિશ્વયુદ્ધ 1914થી 1919 સુધી, બીજું વિશ્વયુદ્ધ 1939થી 1944 સુધી. બે વિશ્વયુદ્ધના પાંચ સાત વર્ષ ચાલે છે. પહેલાં વિશ્વયુદ્ધના અંતે આપણને એવું થયું કે સાલી બહુ ભૂલ થઈ, આવી ભૂલ હવે ન કરે. દુનિયાના ડાયા માણસો ભેગા થયા. 1919ની અંદર યુદ્ધ પૂરું થયું ત્યારે દુનિયાના ડાયા માણસો ભેગા થયા અને નક્કી કર્યું કે આવું યુદ્ધ, આવી ભૂલ, આવી ગેરસફાઈ કરી હવે ન થવી જોઈએ. જ્યારે હિસાબ મંડાણો, કેટલા બાળકો મર્યા, કેટલી સ્ત્રીઓ મળી, કેટલું ધન, કેટલા પશુઓ, કેટલી કુદરતી સંપત્તિનો નાશ થયો, ત્યારે અધધ થઈ ગયું. દુનિયાના ડાયા માણસો 1919 પછી ભેગા થયા કે હવે આવી બીજી વખત ભૂલ ન થાય, એના માટે આપણે કંઈક કરી રાખીએ. અને 1922ની અંદર યુનોની સ્થાપના થઈ, યુનેસ્કોની સ્થાપના થઈ, વૈશ્વિક શક્તિઓનું એક કેન્દ્રીકરણ બનાવવામાં આવ્યું કે હવે કોઈ ગાંડો એવો માણસ જાગે, યુદ્ધ કરવાનું નામ લે, તો એને પીંખી નાખવો પડે આપણે. અને અંતે એ યુનેસ્કોમાંથી એક વર્સેલ્સ નામના માણસે વર્સેલ્સની સંધિ આપી, જે જર્મની ઉપર લાદવામાં આવી. કારણ કે આ પહેલું વિશ્વયુદ્ધ કોના કારણે ચાલુ થયું હતું? તો એનો તમામ દોષી ગણવામાં આવ્યું જર્મની દેશને. અને એની ઉપર એવડું મોટું કરજ, એવડું મોટું એની પાસેથી દંડ વસૂલવાની એક કરાર કરવામાં આવ્યો. અને આ દંડ જર્મનીએ ફરજિયાત ભરી દેવાનો રહે યુનેસ્કોને, આવી એક કરારનામું થયું. મિત્રો, બીજી વખત આને એટલા માટે એવી સજા કરવામાં આવી કે બીજી વખત કોઈ યુદ્ધ ન કરે, યુદ્ધની કલ્પના ન કરે, યુદ્ધનું નામ ન લે. એટલે આ વર્સેલ્સની સંધિ, આવડો મોટો દંડ
જર્મની ઉપર ઠોકવામાં આવ્યો અને નસીબની બલિહારી તો જુઓ, આ વર્સેસની સંધિ બીજી વખત યુદ્ધ ન થાય એટલા માટેની તૈયારી, એ વર્સેસની સંધિ જ બીજા યુદ્ધનું કારણ બની ગઈ. કારણ કે 1932ની અંદર, હું ન ભૂલતો હોય ત્યાં સુધી, લગભગ 1932ની અંદર હિટલર શાસન ઉપર આવ્યો એક સામાન્ય સૈનિક, અને ધીમે 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 સૈનિકમાંથી એ મોટા પ્રમોશનો પામતો પામતો જર્મનીના રાજાને કેદ કરી બાનમાં લઈ અને પોતે સરમુખત્યારશાહી તરીકે એ સત્તા ઉપર, સિંહાસન ઉપર બેસી જાય છે. એ સમયે જર્મનીની હાલત ખૂબ ખરાબ હતી, કારણ કે બધું જ જે જર્મની કામતું હતું એ વર્સેલ્સની સંધિમાં ભરવું પડતું હતું. અને હિટલર યુનેસ્કોની એક સભા, એક સેમિનારમાં, એક જે એમનો વર્કશોપ હતો વિશ્વના આવા પ્રધાનોનો, પ્રધાન માણસોનો, એની અંદર હિટલર જાય છે. હિટલર એના અનુભવ કથાની અંદર લખે છે કે હું જ્યારે અમુક યુનેસ્કોના અધિકારીઓને મળ્યો ત્યારે આમ હાથ લાંબો કરું છું, મારી સામે હાથ લાંબો કરે છે અને એને ખબર પડે છે કે આ જર્મનીનો શાસક હિટલર છે, જર્મનીનો શાસક છે, ત્યારે હાથ પાછો ખેંચી લે છે. આવો મને અસ્પૃશ્ય ગણી અને મારી સાથે આવું આવો બિહેવિયર કર્યું છે યુનેસ્કોએ. એણે જોયું 3 દિવસ સુધી કે આ લોકો કાંઈ અમને માનવાના નથી, અને અંતે જ્યારે એનો વારો આવ્યો ત્યારે એની બેગમાં વર્સેલ્સની સંધિના કાગળિયા લઈને ગયો હતો, એ કાગળિયા કાઢ્યા અને એને ફાડીને અને ફેંક્યા યુનેસ્કોમાં અને કીધું થાઈ કરી લેજો, પહેલું વિશ્વયુદ્ધ અમે કર્યું હતું અને બીજું વિશ્વયુદ્ધ કરવા માટે તૈયાર છીએ, લડવા માટે તૈયાર છીએ, પણ અમે અન્યાય સહન નહીં કરીએ. હકીકતમાં અન્યાય હતો, વર્સેલ્સની સંધિ અન્યાય હતો. અન્યાયનું પરિણામ આ જ હોય, આતંકવાદ હોઈ શકે અન્યાયનું પરિણામ, અન્યાયનું પરિણામ નક્સલવાદ હોઈ શકે છે. એવી રીતનું હિટલર, ત્યાર પછી એને સમજાવવામાં આવે છે કે ભાઈ ખરું છે, કંઈક આપણે કરીએ, કંઈક સંધિ અમે પણ કરીએ. પણ પછી હિટલર એકનો બે ન થયો અને એના દેશમાં જઈને કીધું કઢી રોટલા ખાજો, અલબત્ત નબળું ખાજો, પણ દારૂગોળો કરવા, દારૂગોળો આપણે બનાવવો પડશે, ફાઇટર વિમાનો બનાવવા પડશે. અને એણે જબરજસ્ત છેલ્લા યુદ્ધ 37 અને 38માં એટલું બધું યુદ્ધનો, જે જહાજ યુદ્ધના, ફાઇટર વિમાનો યુદ્ધના, દારૂગોળો એટલો કમાણો, એટલો વૈજ્ઞાનિકોને એમાં કામે લગાડી દીધા કે બીજું વિશ્વયુદ્ધ લલકાર કરીને હિટલરે ચાલુ કર્યો કે નપુંસકો, નાલાયકો, તમે શું અમારી સામે લડવાના છીએ. અમે યુદ્ધની શરૂઆત કરી અને બીજા વિશ્વયુદ્ધની ભયંકર શરૂઆત થઈ ગઈ. કહેવાનો મતલબ મિત્રો કે પહેલું વિશ્વયુદ્ધ તો ભૂલથી થયું હતું એમ માનીએ, પણ બીજા વિશ્વયુદ્ધમાં તો આડું યુનેસ્કો હતો, અને તોય બીજું વિશ્વયુદ્ધ થયું, 1939માં ચાલુ થઈ ગયું. તો બીજા વિશ્વયુદ્ધના અંતે 1944 પછી આજ સુધી કોઈ એવી યુનેસ્કોની સ્થાપના નથી થઈ, કોઈ એવી યુદ્ધ ન થાય એવી કોઈ લેખન કે કોઈ એવી કાનૂન બન્યો નથી. તો ત્રીજું વિશ્વયુદ્ધ ન જ થાય એમ આપણે ન કહી શકીએ, ને છતાંય ઘણા વર્ષોથી નથી થયું. તો એની પાછળનું કારણ કોઈ સમજદારી નથી, કોઈ યુનેસ્કો નથી, એની પાછળનું કારણ માત્ર ને માત્ર ભય છે. હું તારી ઉપર ફેંકીશ તો તું મારી ઉપર ફેંકીશ. આજે પાકિસ્તાન પાસે ઘોરી મિસાઇલ છે, કલકત્તા સુધી પહોંચે ત્યાં સુધીનું, તો ભારત પાસે અર્જુન, અગ્નિ જેવા મિસાઇલો છે કે પાકિસ્તાનના કોઈ પણ શહેર ઉપર એ ફેંકી શકાય છે, પરમાણુ બોમ્બ લઈને પણ ફેંકી શકાય છે. અમેરિકા આજે એના દેશમાં બેઠું બેઠું અફઘાનિસ્તાન ઉપર મિસાઇલ મારો કરી શકે છે. વિજ્ઞાન બહુ આગળ વધી ગયું છે. અને જો બીજું ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો ત્રીજા વિશ્વયુદ્ધને અંતે શું હશે? આઇન્સ્ટાઈનના શબ્દો યાદ કરીએ, ત્રીજા વિશ્વયુદ્ધને અંતે હશે પાષાણયુગ. પથ્થરાઓ લડતા હોય છે, પાષાણયુગ એટલે હજારો કરોડો વર્ષ પહેલાંનો જે માણસ હતો ને એવો માણસ, આદિકાળના માણસ જેવો થઈ જશે. કારણ કે જૂજ માણસ જીવશે, અને જૂજ માણસ જીવે એ ક્યાં જીવશે? જે જંગલમાં ગયો છે ફરીથી પાછો જીવવા એ, અને જંગલમાં જીવતો માણસ પછી ઝડપથી નગરમાં નહીં આવે, કારણ કે નગરમાં તો માણસ થાકી ગયો હતો, હારી ગયો હતો. એને જીવન, અસ્તિત્વનો સ્પર્શ એને આ જંગલ, આ પ્રકૃતિ કરાવશે. આ એક તર્ક ખૂબ ટૂંકમાં કહું છું, બહુ મોટું કહી શકાય. બીજો તર્ક, રોગ. આપણે જવાનું જંગલમાં જ છે, કદાચ યુદ્ધ થાય, પહેલું શું થશે ખબર નથી કોઈને. પહેલો રોગ આવશે, પહેલું યુદ્ધ થશે,
કે માનવી જીવનમાંથી ભાવ જીવન શુષ્ક થઈ જશે અને માણસ ડિપ્રેશનમાં આવીને પાગલ થઈને અને પાછો મંદિર તરફ જેમ વળે જેમ એવી રીતનો પ્રકૃતિ તરફ વહી જશે, ખબર નથી આપણને. પણ બીજું હું રોગ કહું છું. રોગ આપણે શું જોઈએ મિત્રો? જીવવા માટે આપણી પાયાની જરૂરિયાત કઈ? હવા, પાણી ને ખોરાક. હવા, પાણી ને ખોરાક, રોટી, કપડા ઓર મકાન જે કહીએ એમ, હવા, પાણી ને ખોરાક જો એ જ આપણને નહીં મળે તો આપણે ક્યાં ગોતવા જવું પડશે? આ હવા ક્યાં મળશે? જ્યાં નેચર છે, જ્યાં પ્રકૃતિ છે ત્યાં. ખોરાક ક્યાં છે? શુદ્ધ, ત્યાં છે. શુદ્ધ પાણી ક્યાં છે? ત્યાં છે. કોઈ કલ્પના કરી શકો 50 વર્ષ 25 વર્ષ પહેલાં કેટલું પ્રદૂષિત પાણી હશે? પાણી તમારે વેચાતું લઈને પીવું પડશે. કોઈ કલ્પના કરી શકો કે 2021 સાલની અંદર ઓક્સિજન વેચાતો લેવો પડશે ને મળશે નહીં? જે હવા, જેને હવા કંઈ મફતમાં મળે, એ મફતમાં મળે પાણી. અને આજે આપણો ખોરાક કેટલો ઝેરી થયો છે મિત્રો, કેટલો ઝેરી થયો છે. જીનેટિક સાયન્સ આવ્યા પછી આપણે મોડિફિકેશન કરીને જીન્સનું આપણે એવું શુષ્ક રસહીન, કોઈ વિટામિન કે કોઈ એન્ઝાઇમ ન આવે એવા શાકભાજી ને એવા બિયારણ ખાઈએ છીએ. એ ચીબડું, એ ભીંડો, એ રીંગણો, એ કારેલું, એ તુર્યું, એ કોથમીર સુગંધદાર, એ બાજરીનો રોટલો, એ ઘઉંની રોટલી, એ મકાઈના ડોડા ક્યાં છે આજે? આપણે કેવું પકવીને, કેવું મોન્સાન્ટો કંપનીની, સિજન્ટો કંપનીની વિદેશમાંથી લઈ આવીને બીટી કપાસ અને આ બધું વાવીને, અને કુદરતે જે ધન આપ્યું હતું, કુદરતે જે બેક્ટેરિયું આપ્યું હતું, 18 પ્રકારના પૃથ્વી જન્મી ત્યારે એના બેક્ટેરિયા આપ્યા હતા, એને આપણે પેસ્ટિસાઇડ અને ખાતર પોતર કરીને વિદેશના અને આધુનિક વિજ્ઞાનના જે નાઇટ્રોજન ડાયરેક્ટ આપણે જેમ ખવરાયું, ડાયરેક્ટ જેમ ઓક્સિજનનો બાટલો હોવાનો આપીએ એમ સીધું આપણે બેક્ટેરિયા પાસે નાઇટ્રોજન બનાવતા બનાવતા આપણે ડાયરેક્ટ નાઇટ્રોજન આપવા માંડ્યા, ડાયરેક્ટ યુરિયા આપવા માંડ્યા, ડાયરેક્ટ ડાયમોનિયા આપવા માંડ્યા, ને આપણે અળસિયાઓને મારી નાખ્યા, બેક્ટેરિયાઓને મારી નાખ્યા, મધમાખીને મારી નાખી. ઉલટાનું જે આપણી પાસે દેશી શાકભાજી હતી એ પણ ગયું, અને નવા નવા એવા શાકભાજી લઈ આવ્યા, એવા એવા તરબૂચ લઈ આવ્યા કે જે દેખાવે સ્માર્ટ લાગે પણ એનાથી એમાંથી આપણને જે વિટામિન્સ અને એમાંથી જે રોગ પ્રતિકાર શક્તિ મળવી જોઈએ એ મળે નહીં. એવી પેસ્ટિસાઇડ દવા છાંટીએ છીએ ઝેરી, અને ઝેરી છાંટતા છાંટતા શું થાય? એક વખત કઈ સાલમાં બહુ ખબર નહીં પણ લગભગ 2006 કે 2007 સાલની અંદર કર્ણાટકના આંધ્રપ્રદેશના કેટલાય ખેડૂતોએ આત્મહત્યા કરી. એની તપાસ થઈ ત્યારે ખબર પડી કે એ બધા જ કરજમાં ડૂબી ગયા હતા. બધાએ કપાસની ખેતી કરી હતી, બહુ માણસો મર્યા હતા, હજારોની સંખ્યામાં આત્મહત્યા થઈ હતી. એણે કપાસની ખેતી કરી હતી અને એ પેસ્ટિસાઇડ એટલી બધી એમણે છાંટી રોગમાં, સારું ઉત્પાદન લેવા માટે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓએ એને એવા ભરમે એવા એવી જાહેરાત કરી, એવું બતાવ્યું કે એ લોકોએ દવા છાંટી દવા છાંટી દવા છાંટી અને ફાલ ફેલ થયો અને એવા ખેડૂતો કરજમાં ડૂબી ગયા અને આત્મહત્યા કરી. એની પાછળનું કારણ શું છે? દવા છાંટવાથી શું થાય છે? આપણે ઇન્ટરનલ કંપનીઓ શું બતાવે છે? બહારનું બધું બતાવે છે કે અમારી દવા છાંટવાથી આટલું બધું મળશે, પણ એની સિસ્ટમ અંદરની કુદરતની શું સિસ્ટમ છે એ તો વિજ્ઞાન બરાબર જોતું નથી. માનો કે અત્યારે આંબાની અંદર મોર આવે તો મોરની અંદર 1000 ફૂલ હોય છે, એકે 1000 ફૂલ કોઈ દી શક્ય નથી, બધી કેરી ન જ થાય, એને મરવાનું છે, એને સુકાવવાનું છે અને એ કુદરત છે. પણ આપણે શું કરે? એવી ફૂગનાશક દવા, કાલિક્સિન કે બાસાથ્રીન કે એવી દવા કંપનીઓ છાંટી 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 એવું એક વૃક્ષ બનાવે, એના ફોટા પડે કરમદાની જેમ કેરી ચોટી હોય અને પછી બતાવે કે જુઓ અમારી દવા છાંટશો તો તમને આટલો બધો ફાયદો થશે. આપણે એ દવા છાંટીએ ત્યારે શું થાય છે? જે આંબાને ખબર છે કે મારી પાસે આટલો જથ્થો છે, શક્તિ આટલી છે, આટલો મારો હોર્મોન્સ છે ને આટલી હું કેરી કરી શકું એમ છું, એ આંતરસૂજ એની અંદર છે વૃક્ષની અંદર, એટલે એ બીજા બધા જ ફૂમકાઓ બધા જ ફૂલ સૂકવી અને એની જરૂરિયાત પ્રમાણે એની કેપેસિટી પ્રમાણેના એ જે ફૂલ છે એને જીવિત રાખે છે અને બીજાને સુકાવી દે છે. એ જીવિત ફૂલ હોય છે એની અંદર પણ જુઓ, એક મોરની અંદર 4 કેરી હશે તો 1 સૌથી મોટી હશે, 1 એનાથી નાની હશે, 1 એનાથી નાની હશે, અને મોટી કેરીને તોડી લેશો એટલે પછી પાછળની કેરી તરત મોટી થશે.
એને ખબર છે ભાઈ, આપણે કેમ કહીએ કે મારે એક બાળક જ ઇનફ છે, પણ બે બાળક એટલા માટે કે ન કરે કુદરત, અને કંઈક એને ઘર્ષણ થયું, એને કોઈ અકસ્માત થયો તો એક બીજું બાળક હોય. આવી જેમ આપણે એક પ્લાન ગોઠવીએ છીએ એમ વૃક્ષ પણ ગોઠવે છે કે મારે એક કેરી કોઈ વાતાવરણમાં કોઈ તોફાનમાં જો ખરી ગઈ તો મારી પાસે બીજી કેરી રહે, અને એ જે દવા છાંટા વગરનું એની રીતે જે વૃક્ષ મોટું થતું, આપણે ક્યાં પહેલાં દવા છાંટતા, અને એની અંદર જે કેરી આવતી, એની અંદર જે સુગંધ આવતી ને એની અંદર જે ઉત્પાદન થતું હતું, એ આજે ઉત્પાદન આ બગીચાઓમાં નથી થતું. હું બગીચાવાળો છું એટલે મને ખબર છે, બધું જ કરવા છતાં નથી થતું. શા માટે? કારણ કે એનું ડ્રાઇવિંગ આપણે આપણા હાથમાં લઈ લીધું, આપણે ડ્રાઈવરને હેઠો ઉતારી મૂક્યું. એના હોર્મોન્સ, એની આંતર શું, એનામાં આંતર શું જોઈએ છે, એને ખબર હોય છે. કારેલાનો કે ગલકાનો વેલો વાવજો અને અહીંયા એક ઢેડું મૂકજો, કાંટાળું ઢેડું, અને આ બાજુથી ફેન મૂકજો, પવન આમ જતો હોય એવી રીતનું, તો એ આમ નહીં જાય. એ જ્યાં કાંટાળું ઢેડું હશે ને એ બાજુ આવશે, અને એના એક એક તૈણાને પકડતું 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 એ ઝાડવું ચડશે. એને ક્યાં આંખ છે, એને આંતર શું છે, કે મારું અસ્તિત્વ કેમ ટકી શકે એની એને ખબર છે. ગીરની અંદર સાગના વૃક્ષો આવે છે, સાગનું જંગલ છે, તમે જોયું ઉનાળાની અંદર બધા પાન ખેરી નાખે છે. શા માટે? સૂર્યના સીધા કિરણો પડવા માંડે અને પ્રકાશ આવે ને એટલે એ સાગના પાનનો વિસ્તાર બહુ મોટો હોય છે, મોટું પાન હોય છે, એ બધા જ પાનનું ક્ષેત્રફળ વધી જાય, અને બધા જ પાન જો ગરમીમાં પીસાય, બધા જ પ્રકાશના સૂર્યના કિરણોને એની ઉપર પડે તો એમનો રસ સુકાય, અને એ રસ પાંદડામાંથી સુકાય તો એ પાંદડાને ડાળમાંથી ખેંચવો પડે, અને એ ડાળને મૂળમાંથી ખેંચવો પડે, અને એવી રીતનો એનો પાણીનો જથ્થો સુકાઈ જાય અને ઉનાળામાં એ વૃક્ષ સુકાઈ જાય. એટલે શું કરે, જેવી રીતનું ચોમાસું જાય અને જેવા સૂર્યના થોડા કિરણો તપવા માંડે કે તરત જ એ પાંદડાના જે એનું મૂળ હોય ત્યાં એ એસિડનું ટીપું પ્રસરાવીને એની નસોને સૂકવી નાખે છે. થોડાક દિવસમાં એ પાંદડું પીળું થાય અને નીચે પડી જાય છે. શા માટે? કારણ કે એને આવતું ચોમાસા સુધી પાછું પોતાનું અસ્તિત્વ ટકાડવું છે. આ આંતર શું છે, એની અંદર બુદ્ધિ નથી પણ આંતર શું જ છે, એ પોતાના અસ્તિત્વને કેમ ટકાડવું એની ભલી ભાંતિ એને ખબર છે. પણ આપણે જ્યારે દવા છાંટીએ છીએ ત્યારે એને અપંગ, એને અંધ બનાવી દઈએ છીએ. આપણે જ્યારે દવા છાંટીએ ત્યારે કેટલાક એની અંદર જીવિત એવા એવા બેક્ટેરિયાઓ છે, કેટલીક એવી એવી જીવાતો છે કે જે એ વૃક્ષના ડૉક્ટરનું કામ કરે, એ વૃક્ષ માટે ડૉક્ટર છે. માનો કે જગતનો પહેલામાં પહેલો રોગ ફૂગ છે. ફૂગ અમુક સેકન્ડોની અંદર, ભેજ જ્યાં થાય ને, ભીનું થાય ને, ત્યાં અમુક સેકન્ડોની અંદર ફૂગ જન્મી લે છે, જન્મ લઈ લે છે. અગોચર છે, દેખાતી નથી, માઇક્રોસ્કોપ વડે દેખાય, સૂક્ષ્મ યંત્ર વડે જ દેખાય. એવી ફૂગ અમુક સેકન્ડોમાં જન્મે છે ને 6 સેકન્ડોમાં તો એનું જીવન પૂરું થઈ જાય. એવી સૂક્ષ્મ ફૂગ તમે વૃક્ષની અંદર ક્યાંક મારો, ઘાયો કરો તો ત્યાં એ ફૂગ આવે, એ નેગેટિવ કીટકમાં આવે છે, એ રોગ ઉત્પાદક કીટક છે, રોગ ઉત્પાદક બેક્ટેરિયું છે, એ રોગને ઉત્પન્ન કરવાવાળું છે. આવા કીટકો ત્યાં આવે, ભેજ આવે, આંબાને કંઈ લાગે, કોઈ વનસ્પતિને લાગે, કંઈક રોગ થાય તો એને ખાવા માંડે. કોને ખાવા માંડે? એ વૃક્ષના રસને ખાઈને જીવવાવાળું કીટક છે, એ વૃક્ષને ચૂસવાવાળું છે, એ વૃક્ષને રોગ લઈ આવવાવાળું છે. પણ એવું થતું નથી, કારણ કે એ જે ફૂગ છે, જે રોગ ઉત્પાદક કીટકો છે, નેગેટિવ કીટકો જેને કહીએ છીએ, એને ખાવાવાળા કેટલાય બીજા ખેડૂત મિત્ર કીટકો છે. જો કુદરતે કેવી કમાલ ગોઠવી છે, જેમ ભેંસને ગાયને બળદની હોજરી ડાખરીનો ડૂચો ખાય છે, અને એ ડાખરી એ મગફળીનું જે બીજ છે એ આપણે ખાઈએ છીએ, એ આપણી હોજરીને માફક છે, પણ એમાંથી જે રિપ્રોડક્શન થાય છે એના પાંદડા, એ પાંદડા કોની હોજરીને માફક કુદરતે બનાવ્યા? ભેંસ પશુઓને, ટૂંકમાં ગાયને બળદને, એને હોજરીને માફક બનાવ્યા છે, એ ખાય છે. આ વિભાજન કુદરતે કરેલું છે. આપણે પ્રાણવાયુ લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ અને આપણે જીવી શકીએ છીએ, તો આ વૃક્ષ વનસ્પતિ અંગારવાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, આપણે જે ઝેર કાઢી નાખીએ છીએ એને એ લઈ અને જીવી શકે, એનો ખોરાક છે કાર્બન ડાયોક્સાઇડ. આ કુદરતે વિભાજન કરેલું છે. એટલે વનસ્પતિની અંદર પોઝિટિવ કીટકો, નેગેટિવ કીટકો છે. જ્યારે આપણે પેસ્ટિસાઇડ છાંટીએ છીએ ને ત્યારે બેય મરી જાય છે, અને અમુક સેકન્ડોની અંદર પાછા જીવિત થાય છે, બીજી પેઢી થાય છે, જીવિત થાય અલબત્ત, પણ શું થાય છે એની ઉપર જ્યારે તમે દવા છાંટો છો ને ત્યારે એક વખત તો નેગેટિવ કીટકો અને પોઝિટિવ કીટકો બે એક સાથે મરી જાય છે.
પણ પાછળથી જ્યારે તમે એનાલિસિસ કરશો તો ખબર પડશે કે નેગેટિવ કીટકોની સંખ્યા પાછી બહુ વધી ગઈ છે. મરી ગયા હતા એક વખત બધાય, પણ 8 દિવસ પછી તો એ તો બહુ સંખ્યા પાછી આવી ગઈ, ગમે ત્યાંથી આવી, ક્યાંકથી આવી. અને પોઝિટિવ કીટકો તો બહુ ઓછા જૂજ જોવા મળે છે. પોઝિટિવ કીટકો કોણ છે? નેગેટિવ કીટકોને ખાનારા છે. નેગેટિવ કીટકો કોણ છે? નેગેટિવ કીટકો વૃક્ષના ફૂલને, ફળને, એના પાનને, એના ડાળને, એના લાકડાને ખાવાવાળા છે. એ નુકસાનકારક છે, એ રોગ ઉત્પાદક બેક્ટેરિયાઓ છે. અને એના પ્રતિકાર કરવાવાળા, એનો પ્રતિકાર કરવાવાળા, આપણે જેમ બ્લડની અંદર શ્વેતકણો અને રક્તકણો એવા બેક્ટેરિયા છે, એવા રોગનો નાશ કરવાવાળા પોઝિટિવ કીટકો છે, જેની હોજરી નેગેટિવ કીટકોને ખાઈ જાય છે. એની ઉપર આપણે દવા છાંટીએ છીએ ત્યારે નેગેટિવ કીટકો તો મરે છે, સાથે સાથે પોઝિટિવ કીટકોને ઝેર લાગે છે, પોઈઝન લાગે છે. પરંતુ ખાસિયત એ છે, નેગેટિવ કીટકોનું ડીએનએ કે આરએનએ અને પોઝિટિવ કીટકોનું ડીએનએ અને આરએનએ કુદરતી લક્ષણો જુદા જુદા ધરાવે છે. એટલે કે પોઝિટિવ કીટકો છે એની પ્રજનન શક્તિ પાવરફુલ છે, એટલે એક સાથે હજારો ઈંડાઓને જન્મ આપે છે નેગેટિવ કીટકો, અને એના કારણે એના બચ્ચાઓ ફરીથી પાછા બહુ સંખ્યાની અંદર એ પાછા મેદાનમાં આવી જાય છે. અને બીજી બાબત, બીજું એનું લક્ષણ ખાસ, એની પ્રજનન શક્તિ પાવરફુલ છે, પ્લસ બીજું એનો ડીએનએ છે કે એનું આરએનએ છે એ પ્રોટીનના પડને તોડી નાખે છે. એટલે કે ઝેર છે એ ઝેરને પચાવવાની, પોઈઝન પ્રૂફ થવાનું લક્ષણ ધરાવે છે. એટલે કે એક વખતનું એ કીટક, એની 5મી, 7મી કે 100મી પેઢી થાય છે નેગેટિવ કીટકની, એ ઝેરને પચાવવાનું એક ભાન આવી જાય છે, ને એક ઝેરને પચાવવાની એક એની અંદર કુદરતી શક્તિ આવી જાય છે. આ બે લક્ષણો પોઝિટિવ કીટકોમાં, એના ડીએનએમાં જ નથી. એટલે અંતે દવા છાંટવાથી એક વખત એવો આવશે કે નેગેટિવ કીટકો માટે ખુલ્લું મેદાન, એના પોઝિટિવ કીટકો કાયમી મરી ગયા છે, એના દુશ્મનો કાયમી મરી ગયા છે, જે ખેડૂતના મિત્રો છે, અને કાયમી રોગ એની અંદર બહુ મોટો એટેક કરશે, અને પેસ્ટિસાઇડ છાંટા વગર જ નહીં ચાલે. તમે જોયું છે, તમે કાયમી 8 દિવસ 8 દિવસ 8 દિવસ કપાસમાં દવા છાંટશો ને તોય કપાસમાં કંઈક થશે, પણ તમે કાયમી દવા છાંટો ને પછી વચ્ચેથી દવા છોડી દેશો તો એની અંદર ઉત્પાદન બિલકુલ નહીં થાય. એટલું પણ ઉત્પાદન નહીં થાય કે જે ખેડૂતે બિલકુલ દવા નથી છાંટી એનું ઉત્પાદન થશે ને એટલું નહીં થાય. એનું કારણ જેણે બિલકુલ દવા નથી છાંટી એનું રક્ષણ કોણે કર્યું છે? પોઝિટિવ કીટકોએ કર્યું છે. આ વનસ્પતિ ઉપરનું એક જબરજસ્ત સાયન્સ છે. એવી રીતે આપણા શરીરમાં પણ છે. અત્યારે બહુ લાંબો વિડીયો થાય એટલે હું નથી સમજાવતો, પણ એન્ટીબાયોટિક જે દવા આપણે અંદર આપી છે ને, ખાઈએ છીએ ને, એ જ કામ કરે છે. એન્ટીબાયોટિક દવા આપણા અંદરના જે પોઝિટિવ કીટકો છે, નેગેટિવ કીટકોની સાથે પોઝિટિવ કીટકોને પતાવી દે છે. હું તમને વાત કરું, પહેલાં અમે દવા છાંટતા ને, મને યાદ છે હું નાનો હતો ત્યારે રોગર નામની દવા આવી હતી, અને રોગર દવાના એક નાના 5 ml એક પંપમાં નાખવામાં આવતું, અને જ્યારે લશ્કરી ઈયળ આવતી ને ત્યારે આમ દવા છાંટતા હોય ને, એ પંપનો એક છાંટો એક દૂર પડેલી એક લશ્કરી ઈડ ઉપર પડે ને તો એ ઉલડતી અને ઉલડીને મૃત્યુ પામતી. આજે એ જ લશ્કરી ઈયળ એટલી બધી પોઈઝન પ્રૂફ થઈ ગઈ છે કે આજે એને તમે એની ઉપર ઢાંકણું રોગરનું સીધે સીધું ઓરિજિનલ પ્યોર રોગર એની ઉપર નાખશો અને ઉથલ ફરીને આવશો ને પંપનો દવા છાંટીને, ત્યારે એ છે ને આ મરી નહીં હોય પણ તડફડિયા ખાતી હશે. વિચાર કરો, આટલું એને પોઈઝન. આપણે એમ કંઈ દવા આવે હલકી આવે છે, દવા હલકી નથી આવતી, દવા આવે તો એની ટકાવારી ક્યાંય વધારતા ગયા છે. પણ જે કીટકો હતા એની પેઢીની અંદર આપણે એને દવાને પ્રૂફ થવાનું જેની અંદર લક્ષણ હતું અને આપણે એને ટ્રેન કર્યા, એને એવી વેક્સિન આપી. દવા છે એક પ્રકારની, એના માટે વેક્સિન જ છે કે જેને પછી ક્યારેય કોઈ દુશ્મન નડે જ નહીં. મિત્રો, આવું અદ્ભુત સાયન્સ પ્રકૃતિનું છે એ આપણે ભૂલીએ છીએ, અને વિજ્ઞાનને લઈ આવતા આપણે એવી દવા, એવી પેસ્ટિસાઇડ દવા ઝેર છાંટ્યું, અને એ ઝેર આપણે કોબીજ દ્વારા, શાકભાજી દ્વારા, દૂધ દ્વારા, આપણા ઢોર પણ આ દૂધ આપે છે, આપીને એની અંદર પણ DDT આવી ગઈ છે. એના કારણે આપણા હૃદય બહુ નબળા થઈ ગયા છે અત્યારે. એના કારણે આપણી જે અત્યારે ઇમ્યુનિટી શક્તિ છે એ એકદમ ક્ષીણી થઈ ગઈ. એના કારણે આપણને કેન્સર થાય છે, અને એના કારણે કોવિડ તો સામાન્ય એવો નાનો એવો રોગ છે, પણ કોવિડની દવા છે ને એ આપણા માટે કોવિડના રોગ કરતાં મોટી ભયાનક નુકસાન કરી
અને આપણને એટેક લઈ આવે છે, લોહીના ગઠ્ઠા કરી દે છે. મિત્રો, બહુ લાંબી વાત છે, બહુ લાંબો વિડીયો થશે, પણ ભયાનક વસ્તુ છે, આ જાણવા જેવી વસ્તુ છે. એટલે કહેવાનો મતલબ કે એવા રોગ આવ્યા, એક રોગની દવા અત્યારે ડૉક્ટર ભણીને આવે ને, એ જ્યારે એની પ્રેક્ટિસ ચાલુ કરે ડિસ્પેન્સરીમાં બેસીને, ત્યારે એની પાસે નવો રોગ આવે, નવો તાવ આવે, રોજ રોજ નવા તાવ આવે છે. જે થીરી ભણીને આવ્યો છે એવો તાવ જ નથી, આ બીજો તાવ આવે છે. આવા તાવ ક્યાંથી આવ્યા? આ બધું જ પ્રકૃતિમાં હતું જ. પણ આપણું બોડી એટલું પાવરફુલ હતું કે એની અંદર એવા રોગ ટપકી ન શક્યા, એવા રોગ સફળ ન થઈ શક્યા. કારણ કે બોડી પાવરફુલ હતું, કુદરતનું જે શક્તિ હતી એવો જ ખોરાક ખાતું હતું. યાદ રાખજો તમે કે પ્રકૃતિ છે ને, પ્રકૃતિ એ માં પ્રકૃતિ અંતિમ પૂર્ણ છે આપણું. પ્રકૃતિ જેને જન્મ આપે છે ને એને પ્રકૃતિ જ જીવાડે છે. એક વખત કોઈ જન્મ, કોઈ જીવને જન્મ લીધો જગતમાં, સૃષ્ટિમાં કોઈ જીવન પાંગરું, તો સમજવાનું કે એને મંજૂરી આપી છે પ્રકૃતિએ. અને પ્રકૃતિનો નિયમ છે, પ્રકૃતિ જેને જન્મ આપે છે ને એને જીવાડે છે. જીવવાની ટોટલી બાહેંધરી એ લે છે. કોઈ મેડિકલ સાયન્સ નહીં, કોઈ મેડિકલ વિજ્ઞાન નહીં, કોઈ એલોપેથિક સાયન્સ નહીં. આપણે એવું માનીએ છીએ કે હું આમ વધારે જીવી લઉં, આમ જીવી લઉં, આ ઓક્સિજનના બાટલા ઉપર જીવવું એ જીવન ન કહેવાય. એટલે એવા ભયાનક રોગ આજે આપણે જોઈએ છીએ. અત્યારે આપણું, આપણે પાણીને ઝેર કરી નાખ્યું છે, ખોરાકને ઝેર કરી નાખ્યો છે, હવાને ઝેર કરી નાખી છે. મોટા મોટા પ્રયોગો, મોટી મોટી ફેક્ટરીઓ, કેમિકલ્સની મરડિયા, કેમિકલ્સ પ્લાન્ટને આવી કેટલી ફેક્ટરીઓ નાખી નાખી, અને ખાસ કરીને જે વિદેશમાં ને અમેરિકામાં જે ફેક્ટરીને નાખવા માટે એને લાયસન્સ નહોતું મળ્યું, પ્રદૂષણ કરે એટલે, એવી પ્રદૂષિત ફેક્ટરીઓ આપણે ઇન્ડિયામાં નાખી નાખીને, અને એની વાત ન પૂછો એટલું પ્રદૂષણ આપણે આકાશ બગાડી નાખ્યું, આપણે પૃથ્વી બગાડી નાખી, આપણે પતાળ બગાડી નાખ્યું છે, આપણે દરિયાને બગાડી નાખ્યો છે, ઝેરી કરી નાખ્યો છે. અને જે આપણને દેખાતું નથી પણ એવું પાયાનું તત્વ, પાયાના બેક્ટેરિયા છે, પાયાના જે જીવાણુઓ છે અંદરના, એ બધા જ મરી ગયા છે. અને એના કારણે નથી તો આપણે ખોરાક સારો ઉત્પન્ન કરી શકતા, નથી તો આપણી અંદરની જે શક્તિ હોય એ શક્તિ હોવી જોઈએ એવી શક્તિ નથી. આજથી 50 વર્ષ પહેલાંના જે માણસ જે ડીશ ખાતો ને, 50 વર્ષ પહેલાંનો જે માણસ ડીશ ખાતો ને, એ ડીશ, એ 50 વર્ષના માણસને આપણી આજની ડીશ ખવડાવી દો ને તો એને કોઈ જીવાડી ન શકે, એટલું ઝેર આપણે આપણી ભોજનની થાળીમાં લઈએ છીએ. આપણે એમ થાય આપણે પોઈઝન પ્રૂફ થઈ ગયા છું, આટલું બધું પોઈઝન ખાય. પોઈઝન પ્રૂફ નથી થયા આપણે. આપણું શરીર છે ને એ મર્યું નથી આ ઝેર ખાઈ ખાઈને, પણ માંદું પડી ગયું છે મિત્રો, માંદું પડી ગયું છે. શું થાય છે? જ્યારે આપણે ઝેર ખાઈએ છીએ ને ઝેર, ત્યારે આપણી આપણી તમામ શક્તિઓ છે ને ઝેરની સામે લડવામાં ખર્ચાઈ જાય છે. ઝેરની સામે આપણી શક્તિઓને બહુ ખર્ચાવવું પડે છે. સમજો કે 10 દરવાજાઓ છે, 10 દરવાજાઓ, 10 દરવાજામાંથી દુશ્મન આવે એવી સંભાવનાઓ છે. હવે એક દરવાજાએથી એક દુશ્મન આવ્યો, પણ એ મલ દુશ્મન તાકાતવાળો છે. એટલે આપણે શું કહીએ, પેલા 9 દરવાજાના દુશ્મનો, 9 દરવાજાના સૈનિકો જે છે, જેની ચોકી કરે છે, એ 9 સૈનિકો આ દરવાજાએ જાય છે, પહેરદારો બધા અહીંયા લડવા જાય છે. ત્યારે શું થાય છે, એને મારીને તો હટાવે છે, પણ ઓલા 9 દરવાજાઓ ખુલ્લા રહી ગયા, ત્યાં કોઈ પહેરદાર નહોતો, ત્યાં કોઈ ચોકીદાર નહોતો, એના કારણે ત્યાંથી બીજા રોગ કેટલાય આવી ગયા. આ બધા એડ્સ કે કોઈ પણ રોગ જુઓ ને, એ પહેલાં વાતાવરણમાં નહોતા, એવું નહોતું, હતું જ, પણ માણસનું બોડી જ એટલું મજબૂત હતું કે એની અંદર એ ક્યારેય ટપકી નહોતા શકતા. હવે માણસનું બોડી પેસ્ટિસાઇડ ઝેરી દવા ખાય, જીનેટિક મેગ્નિફાઇડ થયેલા આ અનાજ ખાય, એવા શાકભાજી ખાય, તકલાદી બોડી થઈ ગયું છે. એટલે આપણે જુઓ, 35-40 વર્ષનો માણસ થાય ને ત્યારે કોઈ અસાધ્ય રોગ એની અંદર હોય જ છે. બીપી હોય, એસિડિટી હોય, હાઈ બીપી, લો બીપી, સુગર વધી જવું, કેટલાય છે, કેન્સરથી લઈને નાના નાના બાળકોને કેન્સર થાય છે મિત્રો. અને આપણે મેડિકલ સાયન્સે પણ એક એવો ફર્મો બનાવી નાખ્યો કે આટલું ડાયાબિટીસ, આટલી સુગર હોય તો એ રોગી, અને એને આપણે જે કુદરતનો અપવાદ કદાચ હોઈ શકે એને આપણે રોગી બનાવીને, અને મલ્ટીનેશનલ જે ફાર્મા કંપનીઓ છે એ પોતાની દવા વેચવા માટે થઈને એનું ઝેર, ધરતીના પેટાળમાં પડેલું ઝેર છે, એને બહુ આકર્ષક પેકિંગો બનાવી બનાવીને, મોટી મોટી જાહેરાતો કરી કરીને, અને આપણા સુધી પહોંચાડે છે, અને આપણા ખિસ્સાનો પૈસો લૂંટી જાય. મિત્રો, આ કોવિડની અંદર દુનિયાનો પૈસો બધો જ ડૉક્ટરોની જેબમાં અને ફાર્મા કંપનીઓના ખિસ્સામાં વહી ગયો. વિચાર તો કરો તમે, ભયાનક સ્થિતિ છે આ બધી. આપણે પ્રલય તરફ જ છીએ.
આપણે પ્રલયની આમ બખોલમાં ઘરી ગયા છીએ. હવે આપણે પાછું વળવું ને એ બહુ મુશ્કેલ છે. બધા જ ચેતી જાય, બધી જ દુનિયાની સરકારો અને બધા જ પ્રબુદ્ધો અને માનવ જાતને બચાવવા માટે પ્રયત્ન કરે ને તો જ આ માનવ જાત બચી શકે એમ છે. એવો રોગથી માણસ કંટાળે ત્યારે ક્યાં જાય વિચાર કરો. એ રોગથી કંટાળેલો જ્યાં શુદ્ધ હવા નથી મળતી એ માણસ શુદ્ધ હવા માગશે. મારે શુદ્ધ હવા જોઈએ ભાઈ, મારે મારો હવે અંદરનો મારો આત્મા મૂંઝાય છે, મને દમ તૂટે છે મારો, મારે શુદ્ધ હવા જોઈએ. એ શુદ્ધ હવાવાળો પાછો જંગલમાં જાય. મારે શુદ્ધ ખોરાક જોઈએ છે, એ પાછું પોતાના ફાર્મ હાઉસમાં જાય. અમેરિકામાં એમાં આ કલ્ચર જોવા મળે છે અત્યારે. એ લોકો એ રૂટ ઉપર હાલતા થઈ ગયા છે. આપણે જ અમેરિકાના રૂટ ઉપર જ છીએ. આપણા પહેલાં 25-50 વર્ષ હાલે, આપણે એની પાછળ હાલીએ. હવે કદાચ આપણે આગળ 5 વર્ષ જ છે. ન્યા જાય ત્યાં જ આપણે જાય છે. એ અમેઝોનના જંગલની અંદર હવે જીવન જીવવા માંડ્યા છે, પ્રકૃતિના ખોળે જવા માંડ્યા છે, ખેતી કરવા માંડ્યા છે. અને આપણે પણ અત્યારે મોટા મોટા સેલિબ્રિટ લોકો જે ધર્મેન્દ્ર જેવા ઘણા બધા, એ લોકો હવે પોતે ખેતર બનાવીને ખેતરમાં ગાયો ભેંસોની સાથે જીવન જીવે છે. અરે ત્યાં જ જવું પડશે. શુદ્ધ હવા જોતી હોય, શુદ્ધ ખોરાક જોતું હોય, શુદ્ધ પાણી જોતું હોય, કુદરતના ખોળે જવું પડશે મિત્રો. એટલે મારો જે બીજો તર્ક છે કે માણસ જંગલમાંથી એવો જંગલમાં જાય, બીજો તર્ક છે એ રોગ. ખૂબ કહી શકાય એવું છે આની અંદર. હું આના ઉપર લખું પણ છું, એક પુસ્તક પણ લખવાનો છું અત્યારે, ચાલુ છે મારું. અને ત્રીજી બાબત છે એ છે ભાવ. એ છે માણસના હૃદયની અંદર એક તરસ છે. માણસ માત્ર પૈસાથી સુખી નથી થતો, તેમના ડગલા ઉપર બેસીને સુખી નથી થતો. માણસને માણસની ભૂખ છે, માણસને બીજા માણસનો પ્રેમ જોઈએ છે, માણસને પ્રેમ જીવાડે છે, પ્રેમ માણસને ભાવ જીવાડે છે, માણસને હૂંફ માણસની હૂંફ જીવાડે છે. અને આ આધુનિક યુગ, આ ભોગવાદી યુગ, આ અર્થ પ્રાધાન્ય યુગની અંદર આપણે માણસ માણસથી દૂર વહી ગયો. માણસ મંગળ ઉપર પહોંચ્યો છે પણ પોતાના પડોશીની હાલ હવાલ પૂછવાનું ભૂલી ગયો છે. એ માણસ જ્યારે આત્મહત્યા કરે ને ત્યારે ખબર પડે કે એના ઘરમાં ખાવાનો દાણો પતી ગયો હતો, ત્યારે માણસે આત્મહત્યા કરી લીધી ને પાડોશીને ખબર ન હોય. પાડોશી એના હૃદયમાં જે પ્રેમનું ઈંધણ હંકોરવાનું હોય એ હંકોરવાનું રહી જાય. જ્યારે ઘરનો પાડોશી તો ક્યાં, કોઈ ઘરનો માણસ આત્મહત્યા કરી લે ત્યાં સુધી ખબર ન પડે કે એના જીવનમાં કેવી મુશ્કેલી આવી ગઈ હતી. આપણે અલગ એવા એટલા સમૃદ્ધ ને એવા વૈભવશાળી બહેના છીએ કે આપણે અલગ અલગ બધાના મકાન રૂમ છે, અલગ અલગ મકાન છે. કોણ ક્યાં રૂમની અંદર શું, એસી છે એની અંદર પણ અંદર ગરમી છે, અંદરથી ગરમી આવે છે, જીવવાની હૂંફ નથી. કોણ ક્યાં રૂમની અંદર સૂતો છે એ કોઈને જાણવાની પરવા નથી, ટાઈમ નથી. છોકરાઓને મા બાપ માટે ટાઈમ નથી, મા બાપને દીકરાઓ માટે ટાઈમ નથી, ભાઈ ભાઈને ભાઈને બેન માટે પ્રેમ સમય નથી, બેનને ભાઈ માટે સમય નથી. આપણું જે કુટુંબ જીવન હતું, ભાવ જીવન હતું, પરિવાર જીવન હતું, એ આપણું નેસ્ત નાબૂદ થઈ ગયું છે. આપણે મોટી ભીડની વચ્ચે પણ એકલતાની અંદર આપણે પીડાઈએ છીએ, એટલે આપણે ડિપ્રેશનમાં આવીએ છીએ અને રોગિષ્ટ બની જઈએ છીએ અને માણસ આત્મહત્યા કરી લે છે. આપણે પ્રેમના કારણે જીવીએ છીએ. તમે જોજો, કોઈ દીકરી હોય ને સાસરે જાય ને ત્યારે આત્મહત્યા ક્યારે કરે ખબર તમને? એને એક માણસ એવો હશે ને કે હું બેઠો છું, એક સાસુ કે એક સસરો કે એક દેર કે એનો પતિ પણ એમ કહી દે ને કે હવે તું જેવી છું, તું મને નથી ગમતી, ત્યારે એ દીકરી આત્મહત્યા કરી લે. કેરોસીન નાખીને સળગી જાય ભડભડ આગમાં. ક્યારે સળગતી હશે એને ખબર ન હોય, અગ્નિ કેટલો આપણને દજાડે છે, રોટ રસોઈની અંદર અનેક વખત દાજી હશે અને છતાં એવું વિચારતી નથી. કારણ કે પ્રેમ વગર માણસ કોઈ જીવી નથી શકતો. આપણે આજે એ જગ્યાએ આવ્યા છીએ કે આપણે પ્રેમને ખોઈ બેઠા છીએ, આપણે માણસને ખોઈ બેઠા છીએ. આજે આપણે ક્લાસ 1 ક્લાસ 2 હું તું, તું આ જ્ઞાતિનો હું આ જ્ઞાતિનો, હું આવો તું તેવો, તું આ ધર્મનો હું આ ધર્મનો, કેટલાય વાડાઓ કરીને બેઠા છીએ. અને માણસને આપણે માણસ ગણવાનું ભૂલી ગયા છીએ. માણસ પાસેથી પ્રેમ મળે છે, એ પ્રેમ જીવવાનો અમૃત છે, એ આપણે ભૂલી ગયા છીએ. અને આપણે પ્રેમ શોધીએ છીએ સાધનોમાંથી. એ સાધનો ફ્રીજ, ફોન, ફિયેટ, આ નાની નાની વસ્તુ છે જીવનની, બહુ ન ગણીએ બાબતો છે, ગણી ન છે એને એને નોંધમાં ન લઈ લેવાની એવી બાબતોને આપણે જીવનનો આધાર કરીને બેઠા છીએ. મિત્રો, આવા જીવનની અંદર શું થાય? ભાવશૂન્ય જીવનની અંદર શું થાય? માણસ પાગલ થઈ જાય, માણસ ડિપ્રેસ થઈ જાય. આવો માણસ શું જંખે? જીવન જંખે.
આત્મહત્યા કરે અને જો આત્મહત્યા ન કરે તો આવો માણસ એમ કહે કે મારે આવું જીવન વેંઢારવું નથી, આ ગયું ખાખમાં, મારે તો જીવવું છે કુદરતના ખોળે મારા બાળકો સાથે અને જ્યાં સ્ટ્રેસ ન હોય. કેવડો સ્ટ્રેસ છે આધુનિક યુગની અંદર. આપણે પ્રેમ કરવામાં થોડાક ઊભી જઈએ ને તો તાવડી પોરો લઈ જાય એવી રીતનો માણસ સતત દોડતો રહ્યો છે. કેટલું આધુનિક જીવન કેટલું જટિલ બની ગયું છે, કેટલું જટિલ બન્યું છે આપણું આધુનિક જીવન. સંતોષ જીવનમાંથી જતો રહ્યો છે અને સંતોષ રાખીએ તો આ સોસાયટીની સાથે આપણે જીવી શકીએ એમ નથી. કારણ કે સોસાયટી, હું માણસ છું એટલે મને પ્રેમ કરવાવાળી નથી, પણ મારી પાસે બેંક બેલેન્સ છે, મારી પાસે સારું મકાન છે, સારી કાર છે, તો જ હું સોસાયટીમાં ટકીશ. અને આ ભાગ દોડની અંદર દોડતા 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 ત્યાં પહોંચીએ છીએ. દોડીને હું ત્યાં ગયો ત્યારે ત્યાં ત્યાં ન હતું, એક અંગ્રેજી ઉક્તિ છે, દોડીને હું ત્યાં ગયો ત્યારે ત્યાં ત્યાં ન હતું. દૂરથી જોયું કે એક વખત હું આવો થઈ જાઉં ને, આટલું બધું મારી પાસે આવી જાય ને, બસ પૂરું. માણસ થાકે હાંફે જીવનમાં બરબાદ થાય, કેટલાયને છોડી દે, સંબંધો છોડે, જીવન જીવવાનું છોડે અને અથાક પ્રયત્ન કરી અને ત્યાં પહોંચે છે. અને ત્યાં પહોંચ્યા પછી ખબર પડે કે સાલી મેં તે દી સમણા જોયા હતા કે હું અહીંયા પહોંચી જઈશ પછી મને આવો આનંદ આવશે. એવો આનંદ તો આવતો નથી, મને એવો સ્પષ્ટ તો થતો નથી જીવનનો. ત્યારે ખબર પડે કે ખોટી દિશામાં અને ખોટા રસ્તે ચડી ગયો છું. ડુંગરાઓ દૂરથી રળિયામણા જેમ લાગે અને જ્યારે જઈએ ત્યારે ખબર પડે કે આમાં તો કાંટા હોય, કાંકરા હોય, ઝાંખરા હોય, મચ્છર હોય, માંદણા હોય, આ બધું એની અંદર ચાલ્યા પછી ખબર પડે. એટલે માણસ એટલો હતો, એક વખત તો મહત્વકાંક્ષી થઈને, એટલો લોભી થઈને, એટલો ભૂખ્યો થઈને ત્યાં પહોંચે છે અને ત્યાં ખબર પડે કે આજે બાળકો છે પણ બાળકોનો પ્રેમ કેમ નથી, આજે પત્ની છે પણ હૂંફ કેમ નથી, આજે પૈસો છે પણ આનંદ કેમ નથી, આજે સારો બેડ છે પણ ઊંઘ કેમ નથી. મિત્રો, આપણું અત્યારનું જીવન આ કરાર ઉપર આવીને બેઠું છે, આધુનિક જીવન. આપણે અંદર વિજ્ઞાન આવ્યું, કેટલું બધું, એસી આવ્યું, પંખા આવ્યા, બધું જ આવ્યું, વાહન આવ્યું, હાલવું નથી, ચાલવું નથી, બધું જ આવી ગયું. પણ સારું સુખ તોય વિસરાઈ ગયું, સુકાઈ ગયું સુખ. અને પહેલાંનો માણસ કેવો અલગ મલકની વાતો કરતો, ઝાડવા હેઠે ખાટલો ઢાળી અને બપોરે જમીન આસપાસનું ગુલ્લુની અંદર સૂતો હોય, પન્ની પલાળીને માથે ઓઢીને અને ઘસઘસાટ ઊંઘ આવતી હોય, સ્ટ્રેસ વગરનું જીવન હતું. અત્યારે તો આપણે કેવું છે કે શિકારને, સિંહને એવું થાય છે કે જો હું દોડીશ નહીં તો ભૂખ્યો મરી જઈશ, અને હરણને, એનું શિકારી શિકાર છે, એને એવું છે કે જો હું દોડીશ નહીં તો શિકાર બની જઈશ. આવી રીતના આપણે દોડતા રહ્યા છીએ, દોડતા રહ્યા છીએ, દોડતા રહ્યા છીએ. જીવન ક્યાં જીવવાનો ટાઈમ નથી મળતો. યુવાની વહી જાય, 50ના 60ના વહી જઈએ, ઘરડા થઈ જઈએ અને આપણા હાથમાંથી આપણું શાસન, આપણી સત્તા, આપણું જીવન બધું જ વહી જાય, અથવા તો બધું કામી લઈએ, ત્યારે ખબર પડે કે હવે બધું જ છે પણ હવે શરીર નથી, હવે અસ્તિત્વને હું માણી શકું એવું નિરોગી જીવન, એવું નિરોગી આરોગ્ય નથી. મિત્રો, આવા માણસને જો સમજદારી મળી જાય, આવા માણસને જો ફિલોસોફી મળી જાય, આવા માણસને જો ડહાપણ વિવેક મળી જાય તો આવો માણસ શું કરે, ક્યાં રહેવા જાય? આવો માણસ જંગલમાં જાય. કારણ જંગલ એટલે નિસર્ગ, જંગલ એટલે બીજું કંઈ, નિસર્ગમાં જાય આવો માણસ. આવો માણસ ખેતીવાડીમાં જાય, પ્રકૃતિના ખોળે 5-10 વીઘાનું એક ખેતર બનાવ્યું હોય, એક મકાન બનાવ્યું હોય, બાળકો એમાં હોય, પત્ની એમાં હોય, સાથે જીવન જીવતા હોય, ખેતી કરતા હોય અને એક ગાય બાંધી હોય અને કુદરતી જે શાકભાજી થતું હોય, કુદરતી જે વાવીને આપણે આપણી મહેનતથી જે પકવેલો બાજરો અને ઘઉં હોય એના રોટલા કરીને ખાતા હોઈએ, આનાથી જીવનનું સુખ બીજું શું હોય? અને એ તરફ આપણે જઈએ છીએ, ધીમે ધીમે જઈએ છીએ, જવું પડશે, જખ મારીને જવું પડશે. પ્રકૃતિ જ્યારે આપણો કાઠલો પકડીને આપણને હંફાવશે ને, લપડાક મારશે ને, ત્યારે ખબર પડશે કે ધીસ ઇઝ લાઈફ, લાઈફ આ છે, આ નથી, આ તો હું આમાં ખંડાવું છું, આમાં તો હું પીટાવું છું, આ વેંઢારું છું જીવન, આ જીવન નથી. જીવન જીવવું હોય તો જીવનનું સરનામું આ છે, પ્રકૃતિ છે, નિસર્ગ છે. મિત્રો, વિડીયો લાંબો ન થઈ જાય, બાકી જીવનમાં આપણે વિચારીએ ને તો
તો આપણી પાસે શુદ્ધ શ્વાસ ને સારા સરનામાઓ છે જીવનના. આપણા પૂર્વજોએ આ જીવન જીવીને બતાવ્યું છે. ત્યાં આપણે જીવન જીવવા જઈશું તો ખૂબ આનંદ થશે. એ જીવાડ છે, મા પ્રકૃતિ છે, એના ખોળામાં બેસાડશે મિત્રો. એ ભાવ વિભોર કરી દેશે, એ આપણને આયુષ્ય આપશે, આરોગ્ય આપશે. આ ઓક્સિજન વગર દમ તોડવો પડે છે, એ નહીં તોડવો પડે મિત્રો. અસ્તુ. જય ભારત. જય હિન્દ.